अमदावाद 900 बेडनी धन्वंतरी होस्पिटल बहार लोकोनी भीड़ जोवा मळी रही छे। डीआरडीओ ना सहयोगथी उभी करवामां आवेली छे आ धन्वंतरी होस्पिटल। होस्पिटल लोको माटे खुल्ली मूकवामां आवे ते पहेला ज भीड़ जोवा मळी रही छे। परिवारजनोने होस्पिटल में बेड मळशे तेवी आशाथी लोको आव्या छे। रविवारथी 900 बेडनी धन्वंतरी होस्पिटल कार्यरत थशे। गईकाले ज गृहमंत्री अमित शाहे होस्पिटलनुं निरीक्षण कर्युं हतुं। डीआरडीओना सहयोगथी जे होस्पिटल तैयार करवामां आवी छे धन्वंतरी 900 बेडनी कन्वेंशन हॉल में जे होस्पिटल तैयार करवामां आवी छे त्यां बहार ज लोकोनी भीड़ जोवा मळी रही छे। लोको सवारथी ज अहींया आवी गया छे। जोई शको छो सांजे चालू थवानुं छे के आવતીકાલે ચાલુ થવાનું છે? તમે શું કહો છો, ક્યાંથી આવ્યા છો? હું પાલડી થી આવું છું। રોજ 3 દિવસ થી અમે 108 બુક કરાવી છે, હજી સુધી આવી નથી। મે 3 દિવસ થી 108 બુક કરાવી છે, હજી સુધી આવી નથી। અહીંયા એવી જાહેરાત કરી હતી કે સાંજે 4 વાગે હોસ્પિટલ સ્ટાર્ટ થવાની છે અને આજે રજિસ્ટર કરવાના છે। અમે રજિસ્ટર કરાવાયા, અહીંયા થી પોલીસ વાળા અંદર જ નથી જવા દેતા। આજે ચાલુ થવાની છે, કાલે થવાની છે, ક્યારે થવાની છે કોઈને કશું જ ખબર નથી। પછી અધ્યક્ષાલે લોકો જાહેરાતો કરે છે, क्या करे, एक आदमी मर जाएगा यहाँ पे, कोई भर्ती नहीं ले सकते हैं। मैं रिक्शा से आई, इतना दूर से सब बोला था, मैं ले, मेरा हस्बैंड है, अकेली औरत हूँ, मेरे पास कोई नहीं है सहारा। यहीं पे है लंबा उमंग से नारल। हाँ गुजरात का हूँ मैं, पति को लेके आये, मेरे पति सीरिया से, क्या करूँ मैं। દર્દીઓ મોટી સંખ્યામાં રિક્ષામાં આવી રહ્યા છે। જે મહિલા છે તેની આંખમાં આંસુ છે, તે હાથ જોડી અને વિનંતી કરી રહી છે। જો જો તમે કે અહીંયા આવી ગયા છે અને આ રીતે કહી શકાય લોકો સારવાર માટે ઉમટી પડ્યા છે, પરંતુ અહીંયા લોકોને સારવાર નથી મળી રહી। લોકો પોતાના સ્વજનો માટે બેડ બુક કરાવવા અથવા તેમને અહીંયા લઈને આવા સારવાર માટે અહીંયા લઈ આવવા માટે ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। લોકોની એક જ કમ્પ્લેન છે કે 108 નથી આવી રહી અને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા। જ્યારે ખબર પડી કે અહીંયા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે એટલે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે। જે પરિસ્થિતિ છે તે ખૂબ ખરાબ છે, દિવસે દિવસે કોઈની આંખમાં આંસુ છે તો કોઈ અહીંયા બેઠું બેઠું રડી રહ્યું છે। માત્ર પોતાના સ્વજનને અહીંયા હોસ્પિટલમાં જગ્યા મળે તે માટે લોકો અહીંયા આવી ગયા છે। કાકા આપનું કોણ બીમાર છે, આપ અહીંયા કેમ આવ્યા? મારા દાદા બીમાર છે, ગઈકાલ રાતના 12 વાગ્યાનો હું અહીં જીએમડીસી ઉપર આવ્યો છું। એ લોકો કે આવતીકાલથી શરૂ થશે, કાલ રાતના મારા દાદાને લઈને હું 3 કલાક ગાડીમાં ફર્યો છું। અમદાવાદની કોઈ હોસ્પિટલમાં જગા નથી। 108માં ફોન કરું છું દર કલાકે, એ કહે છે અમે હેલ્પલેસ છીએ, અમે કાંઈ કરી શકીએ એમ છે નહીં, પબ્લિક રોડ ઉપર મરશે, હજી ખબર નથી પડતી આ લોકો ક્યારે આ સુવિધા ઊભી કરશે। અમારા પેશન્ટો ઘરમાં છે, આ સિરિયસ છે, એને તાત્કાલિક તમે હોસ્પિટલાઇઝ કરીને સેવા કરો। પ્રાઇવેટમાં જગા નથી, પ્રાઇવેટમાં કોઈ જાય તો લાખો રૂપિયા લૂંટાય છે, આ પબ્લિક ત્રાહી મામ થઈ ગઈ છે। હવે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે, આંખમાં આંસુ છે ને હાથ જોડેલા છે, તેમના સ્વજન માટે એક બેડ જોઈએ છે। મોટી સંખ્યામાં લોકો હજુ પણ અહીંયા આવી રહ્યા છે। જે રજિસ્ટ્રેશન કરવાની વાત હતી તેના માટે ગઈકાલથી રાત્રી લોકો અહીંયા આવ્યા હતા અને લોકોની એક જ માંગણી છે કે તેમના સ્વજન છે તેમને સારવાર મળી રહે। તમે જુઓ કે અહીંયા પેશન્ટ પોતે આવીને બેઠા છે પાડી ઉપર, કારણ કે સારવાર અન્ય કોઈ જગ્યાએ નથી મળી રહી। અનેક હોસ્પિટલો ફરી અને અંતે આશાના કિરણ દ્વારા મારા 900 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે કે હજુ તે હોસ્પિટલ લોકો માટે શરૂ કરવામાં નથી આવી તે જવાબ લોકોને મળી રહ્યો છે। કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝી મીડિયા અમદાવાદ।